લાલચુ શાકભાજી વાળી કમળા. આમ જોવા જઈએ તો આ વાર્તા ઘણી જૂની છે, પણ આજના યુગ માટે કામની છે. એક ગામમાં એક શાકભાજી વાળી શાકભાજી વેચતી હતી. તેનું નામ કમળા હતું. તેની પાસે પોતાની જમીન હતી જેની ઉપર તે શાકભાજી વાવતી હતી. શાકભાજી માટે તે જૈવિક ખાતર નાખતી હતી જેનાથી કોઈનું સ્વાસ્થ્ય બગડતું ન હતું. બધા ગામવાળાને આ વાતની ખબર હતી, તેથી બધા લોકો તેની પાસેથી શાકભાજી ખરીદતા હતા. તે ગામમાં ફરી ફરીને શાકભાજી વેચતી હતી. શાકભાજી લઈ લો, તાજી શાકભાજી, શાકભાજી લઈ લો, કમળા આ રીતે સાદ કરતી. અરે કમળા, એક કિલો રીંગણ તો આપી દેજે, એક માણસે કમળાને કહ્યું. શું ભાઈ, અડધા કિલો રીંગણથી શું થશે? કોને કોને ખવડાવશો? અચ્છા એવું કરો, એક કિલો લઈ લો. ઠીક છે, એક કિલો આપી દેજે. આ થઈને વાત ભાઈ, કમળાએ એક કિલો રીંગણ તોલીને આપ્યા અને તે ખુશીથી આગળ વધતી રહી. રસ્તામાં તેણે ઘણા બધા ગ્રાહકો મળ્યા. શાકભાજી લઈ લો, તાજી શાકભાજી, શાકભાજી લઈ લો, શાકભાજી લઈ લો, તાજી શાકભાજી, શાકભાજી લઈ લો. બધી શાકભાજી વેચાઈ ગઈ, તેની પાસે કશું જ ન બચ્યું. આગળ જતા એક માણસે બૂમ પાડી, અરે શાકભાજી વાળી, તાજી શાકભાજી આપજે તો. અને કમળા બોલી, માફ કરજો ભાઈ, શાકભાજી તો ખતમ થઈ ગઈ. સારું બહેન, કાલે થોડી વધારે શાકભાજી લાવજે, તે માણસે કહ્યું. જરૂર ભાઈ, કમળા બોલી. શાકભાજીની ખાલી ટોપલી લઈને તે ઘરે પહોંચી અને તેણે પૈસા ગણવાના શરૂ કર્યા. વધારે પૈસા જોઈને તે ખુશ થઈ. આજે તો ઘણી બધી કમાણી થઈ, પણ છેલ્લે મારો એક ગ્રાહક ખાલી હાથે પાછો ફર્યો. કાલથી હું વધારે શાકભાજી વેચીશ જેથી કોઈ પણ ગ્રાહક ખાલી હાથે ના જાય. બીજા દિવસે કમળા ખેતરે ગઈ. તેણે શાકભાજી ઉપર જૈવિક ખાતર નાખવાની જગ્યાએ બજારથી લાવેલ રાસાયણિક ખાતર નાખ્યું અને આવું જ કામ શરૂ કર્યું. થોડા દિવસ પછી મોટા પાયા પર શાકભાજી ઉગી. કમળાએ તે શાકભાજી લીધી અને ગામમાં જઈને વેચવા લાગી. શાકભાજી લઈ લો, તાજી શાકભાજી, શાકભાજી લઈ લો, શાકભાજી લઈ લો, તાજી શાકભાજી લઈ લો, દેશી ખાતરની શાકભાજી લઈ લો. એક માણસે કમળાને પાસે બોલાવી, બેન એક કિલો શાકભાજી આપી દો. આની પર કમળા બોલી, જરૂર ભાઈ, ગઈકાલે તમને શાકભાજી નહોતી મળી, આજે થોડી વધારે લઈ લો, બધી તાજી છે. કમળાએ તે માણસને શાકભાજી આપી અને આગળ વધી. તે દિવસે તેની બધી શાકભાજીઓ વેચાઈ ગઈ. કમાણી પણ સારી થઈ. બસ પછી શું હતું? કમળા દરરોજ ખેતરમાં જઈને છોડ ઉપર રાસાયણિક ખાતર નાખવા લાગી. જેનાથી શાકભાજી મોટી મોટી અને વધારે માત્રામાં થવા લાગી. કમળાએ હવે ઘણા સારા પૈસા કમાવવાનું શરૂ કર્યું. થોડાક દિવસો પછી ગામમાં બાળકો અને લોકોની તબિયત ખરાબ થવા લાગી. લોકો બીમાર પડવા લાગ્યા. હોસ્પિટલમાં દાખલ થવા લાગ્યા. કોઈને કશી જ ખબર પડતી નહોતી કે શું થઈ રહ્યું છે. ગામના સરપંચ એક દિવસ ડોક્ટર પાસે ગયા અને કહ્યું, ડોક્ટર સાહેબ, અમારા ગામમાં લોકો બીમાર કેમ પડી રહ્યા છે? ડોક્ટરે કહ્યું, મને લાગે છે કે ખાવામાં કંઈક ગડબડ થઈ રહી છે, ખાવામાં કંઈક ખરાબ વસ્તુ આવી રહી છે. સરપંચ હોશિયાર હતો. તે કમળાની પાછળ પાછળ તેના ખેતરમાં ગયો. તેણે ત્યાં જોયું કે કમળા જૈવિક ખાતર નાખવાની જગ્યાએ છોડ ઉપર રાસાયણિક ખાતર નાખી રહી છે. તેને ગુસ્સો આવ્યો. તે તરત કમળા પાસે ગયો અને બોલ્યો, કમળા બહેન, આટલી મોટી ધોકેબાજી,
તમે જૈવિક ખાતરની જગ્યાએ રાસાયણિક ખાતર નાખો છો, તમે ધોકેબાજ છો. તમારા કારણે કેટલાય બાળકો અને વૃદ્ધો બીમાર પડી રહ્યા છે. હું હમણાં જ બધાને તમારી કરતૂત વિશે જણાવું છું. પણ શેઠજી સાંભળો તો. કમળાએ સરપંચને રોકવાનો પ્રયત્ન કર્યો, પણ સરપંચ ત્યાંથી નીકળી ગયો અને ગામમાં બધાને જઈને કહી દીધું. જ્યારે કમળા શાકભાજી વેચવા નીકળી, ભાઈ શાકભાજી લઈ લો, તાજી શાકભાજી લઈ લો, ભાઈ શાકભાજી લઈ લો. નથી જોઈતી તમારી શાકભાજી, તમે ધોકેબાજ છો, જતી રહે અહીંયાથી, નથી જોઈતી તારી શાકભાજી. બધા લોકો બૂમો પાડવા લાગ્યા. એક માણસને ગુસ્સો આવ્યો. કમળાને પોતાની ધોકેબાજી પર ઘણો પસ્તાવો થયો. બધા ગ્રાહક તૂટી ગયા. તેની પાસેથી કોઈ શાકભાજી લેતું ન હતું. આ વાર્તા પરથી આપણને આ શિક્ષા મળે છે કે લાલચ કરવી ખરાબ વાત છે. કરો ખોટું તો થાય ખોટું.